अस्सलाम वालेकुम, गुड मॉर्निंग। स्टैंडर्ड C1, सब्जेक्ट इंग्लिश, टॉपिक ऐसे राइटिंग मतलब के निबंध लेखन। लास्ट सेशन में आपरे 3 निबंध लखी लीधा, जे हूँ बोलूँ छूँ अत्यारे। पहलो निबंध आपरे लख्यो माय विजिट टू अफेयर, पछी सेकंड पर छे द डॉग अने थर्ड पर छे विंटर। हवे फोर्थ चौथो ऐसे छे आपणो माय फेवरिट फेस्टिवल, मारो प्रिय तहेवार। जो अहीं मारो प्रिय तहेवार दिवाली छे, एना मीनिंग्स आपणे पहेला लखीशुं। आ मीनिंग्स आपणे निबंधनी नोटमां लखवाना नथी, आ मीनिंग्स आपणे इंग्लिशनी नोटमां लखीशुं। એટલે કે એસે આપણે ઇંગ્લિશની નોટમાં નિબંધ પણ લખવાનો છે અને શબ્દાર્થ પણ લખવાના છે, જ્યારે નિબંધની નોટમાં ફક્ત નિબંધ લખવાનો રહેશે। જુઓ અહીંયા મિનિંગ્સ આપ્યા છે, મિનિંગ્સ એટલે શબ્દાર્થ, ફેસ્ટિવલ તહેવાર, ફેબ્રિક મનપસંદ, ક્રેકર્સ ફટાકડા, અર્થન માટીનું, બ્રશ ફોડવું, ટુ વેર પહેરવું। અહીંયા વેર આવશે, વિલર લખાઈ ગયું છે, વેર, વેર એટલે પહેરવું, ટેમ્પલ મંદિર, ટુ વીસ પાઠવવું। વાંચું છું, દરેક ધ્યાન આપશે, માય ફેવરિટ ફેસ્ટિવલ, મારો પ્રિય તહેવાર, દિવાળી ઇઝ અ ફેસ્ટિવલ ઓફ લાઇટ્સ, દિવાળી એ દિવાળીમાં આપણને શું જોવા મળે છે, લાઇટ એટલે પ્રકાશ, પ્રકાશિત તહેવાર છે। ઇટ ઇઝ માય ફેવરિટ ફેસ્ટિવલ, તે મારો મનપસંદ તહેવાર છે, મધર મેક્સ સમ સ્પેશિયલ સ્વીટ્સ ફોર દિવાળી, મમ્મી ખાસ મીઠાઈઓ દિવાળીમાં બનાવે છે, વી બાય ન્યૂ ક્લોથ્સ એન્ડ ક્રેકર્સ, આપણે નવા કપડાં અને ક્રેકર્સ એટલે ફટાકડા ખરીદીએ છીએ, બાય એટલે ખરીદવું, વી મેક કલરફુલ રંગોલીસ, આપણે રંગબેરંગી રંગોલી બનાવીએ છીએ, એટ નાઇટ રાત્રે વી લાઇટ અર્થન લેમ્પ્સ, આપણે માટીના દીવા પ્રગટાવીએ છીએ, ચિલ્ડ્રન બ્રસ્ટ ક્રેકર્સ એન્ડ એન્જોય ધ ફેસ્ટિવલ, બાળકો ફટાકડા ફોડે છે અને આ તહેવારની ઉજવણી કરે છે। ઓન ધ ન્યૂ યર ડે, નવા વર્ષના દિવસે, વી ગેટ અપ અર્લી, આપણે જલ્દી ઉઠીએ છીએ, વી વેર ન્યૂ ક્લોથ્સ, નવા કપડાં પહેરીએ છીએ, એન્ડ ગો ટુ ધ ટેમ્પલ, અને મંદિરે જઈએ છીએ, વી વિશ વન અનધર અ હેપી ન્યૂ યર, આપણે એકબીજાને હેપી ન્યૂ યર નવા વર્ષની શુભકામનાઓ પાઠવીએ છીએ। તો આ પ્રમાણેનો એસે છે, ફકરો જે પ્રમાણે લખ્યો છે એ પ્રમાણે વ્યવસ્થિત તમારે ફકરો આપીને લખવાનું રહેશે। આખો એસે તમારે નિબંધની નોટમાં લખવાનો છે, અને એસે અને શબ્દાર્થ બંને વસ્તુ તમારે ઇંગ્લિશની નોટમાં વ્યવસ્થિત સારા અને સુંદર અક્ષરે ડીટ એન્ડ ડી લખીને લખવાનું રહેશે। થેન્ક યુ।